કચ્છના ભુજમાં ત્રેસઠ વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયું આહમદભાઈ નામના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું જેના સીસીટીવી સામે આવ્યા જેતપુરના અસરનગર પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ગમખ્વા અકસ્માતમાં નવ લોકોને ઈજા થઈ સુરત સુરતમાં જાહેરમાં થૂકનારાઓ સાવધાન થઈ જાવ જાહેરમાં થૂકનારાઓ પાસે વસૂલાશે દંડ પહેલીવાર સો બીજી વાર બસો પચાસ રૂપિયા દંડ વસૂલાશે દિવાળીના પર્વમાં એસટીની આવકમાં ધરખમ વધારો થયો દિવાળીના પર્વમાં કુલ અડતાળીસ પોઈન્ટ તેર કરોડની આવક થઈ આ વખતે રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ ભારતીય ટીમ છ વાગે અમદાવાદ પહોંચશે આઈટીસી નર્મદા હોટલમાં ટીમ ઇન્ડિયાનું રોકાણ છે ઓગણીસમીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળશે અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ હોટલના ભાડા પચાસ હજાર સુધી પહોંચ્યા ચારથી પાંચ હજારનું ભાડું ધરાવતા રૂમનો ભાવ પચાસ હજારને પાર પહોંચ્યો સુરતના વરાછામાં બાળકીને ફટાકડાની લાલચ આપી પાડોશીનારાધમે દુષ્કર્મ આચર્યું પોલીસે આરોપી મહેશ રાઠોડની ધરપકડ કરી ઉત્તરકાશી ટનલ દુર્ઘટના એકસો બે કલાકથી ચાળીસ મજૂરો ફસાયા દિલ્હીથી અમેરિકન ડ્રીલ મશીન મોકલવામાં આવ્યું

વિનંતી કરું આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના સરળ દીર્ઘ મૃદુ અને મક્કમ તથા વિકાસશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપશ્રીના પ્રેરક ઉદ્બોધન માટે જોરદાર તાળના કડગડાટ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ અને વિનંતી કરીએ આપના આજના અવસરે પ્રેરક ઉદ્બોધન માટે માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના લાઠી ખાતે આયોજિત રાજ્યના સર્વપ્રથમ જળ ઉત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવરાજજી મારા સાથી મંત્રી શ્રી મોળુભાઈ બેરા શ્રી કુંવરજીભાઈ બાવળિયા નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા મારા સાથી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા શ્રી જેવી કાકડિયા શ્રી મહેશભાઈ કસવાલા સંસ્થાના પ્રમુખશ્રી પદ્મશ્રી શવજીભાઈ ધોળકિયા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા શ્રી ધનજીભાઈ ધોળકિયા જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાવરિયા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગી ઘનશ્યામભાઈ શ્રી હિંમતભાઈ શ્રી મંજીભાઈ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ભારતીય જૈન સંઘના અગ્રણી શ્રી શાંતિલાલ મુથાજી ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપ સૌને વિક્રમ સંવત બે હજાર એસીના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે બધા સામે બેઠા છે બધા એકદમ શાંત છે કે કંઈ ભૂખ્યા બેઠા છે કે શું છે કે ખબર નથી આમ હસ્તારો આટલો સારો પ્રોગ્રામ તો અહીંયા આગળ છે ચાલે છે ને ચાહે દસ દિવસ ચાલવાનો છે પ્રોગ્રામ તમારા ત્યાં આગાડી કેટલા વર્ષો પછી જેને કહેવાય કે સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે અને એવા સંજોગોમાં જ્યારે આખો પટ મને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આખો પટ ખારાશવાળો પટ કશું અંદર ઉગે નહીં પાણી આવે તો રહે નહીં એ આખો આ ગાગડિયા ગાગડિયા કહીએ છે ને ગાગડિયાને આજે પાણીથી ભરી દીધું છે આખું ગાગડિયો પાણીથી ભરી જાય એવું આયોજન સરસ ધોળકિયા ફાઉન્ડેશન અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આના કારણે આખા વિસ્તારમાં અમરેલી આના પહેલાં એક વખત હું આપણા માન્ય નરેન્દ્રભાઈના નવ વર્ષ પૂર્ણ થાય એ કાર્યક્રમમાં અહીંયા અમરેલી આવ્યો હતો એ વખતે અમે અહીંયાથી કીધેલું કે આવા અમરેલી અને અમરેલી જિલ્લો તમારે જે તમારી કચાસ હોય એ બધી દૂર કરવા માટેની સરકારની તૈયારી છે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ આફતના અવસરમાં કેવી રીતે પલટાય એના માટેનું હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો છે આપણે ગુજરાત જોયું છે બધાએ કે ગુજરાતની પરિસ્થિતિ પાણીમાં કેવી હતી વીજળીમાં શું હતી પરિસ્થિતિ રોડ રસ્તાની શું પરિસ્થિતિ ધંધા રોજગારની તો આ ત્રણ વસ્તુ ના હોય તો ધંધા રોજગાર આવે ક્યાંથી આ બધાની અંદર માન્ય નરેન્દ્રભાઈએ દીર્ઘ દ્રષ્ટિ એમની પાસે લાંબુ જોવાનું વિઝન છે અને એ વિઝનનો લાભ સૌથી વધારે ગુજરાતને મળ્યો છે તમે જુઓ તો નરેન્દ્રભાઈને આવ્યા પછી નર્મદાનો જેને કહેવાય કે ઉપયોગ એવો થયો કે આજે ગુજરાત આખું હરિયાળું થયું છે નર્મદા પાણી આવ્યા પછી એમણે લાઇટ માટેની વ્યવસ્થા ઊભી કરી એમની પાસેની રજૂઆત આવતી કે ભાઈ અમને સાંજે વાળું ટાઈમે લાઇટ આપો એની જગ્યાએ ચોવીસ કલાક દરેકે ગામમાં માન્ય નરેન્દ્રભાઈએ લાઇટની વ્યવસ્થા ઊભી કરી લાઇટની વ્યવસ્થા રોડ રસ્તાની વ્યવસ્થા ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ સેવા અને સુશાસન એ માન્ય નરેન્દ્રભાઈનો કાર્યમંત્ર રહ્યો છે તમારે સેવા આપવી હોય તો સુશાસન આપવું જ પડે એનું એક ઉદાહરણ તમારા મગજમાં બેસે એવું છે કે આજે આપણે ગામે ગામ જિલ્લે જિલ્લે તાલુકે હેલ્થ સેન્ટરો ઊભા કરીએ હેલ્થ સેન્ટરો ઊભા કર્યા પછી એની અંદર ડોક્ટર ના હોય અને ડોક્ટર ના હોવાનું કારણ શું તો માન્ય નરેન્દ્રભાઈએ જોયું કે અહીંયા આગળ ગુજરાતમાં ડોક્ટરોની જે સીટો છે એ તેરસો ને પંચોતેર સીટો હતી ખાલી હવે તેરસો ને પંચોતેર દર વર્ષે ડૉક્ટર થાય અને એ આપણા આખા ગુજરાતમાં જે બધાએ સેન્ટરો ઊભા કરીએ તો કેવી રીતે પહોંચી વળે આજે માન્ય નરેન્દ્રભાઈની દ્રષ્ટિના કારણે આપણે સાત હજાર સીટો સુધી પહોંચ્યા છીએ સાત હજાર દર વર્ષે ગુજરાતમાં સાત હજાર ડૉક્ટરો ઉભા થાય અને આ રીતે આખું આયોજનબદ્ધ રીતે એમણે ગુજરાતનું મજબૂત પાયો નાખ્યો અને મજબૂત પાયાના કારણે જ આજે આપણને એમની જે દ્રષ્ટિ જે કીધું કે બે હજાર છમાં એમણે રણોત્સવ માટે કીધેલું કે બે હજાર છમાં કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે હમણાં થોડા દિવસ પહેલાં જ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટુરિઝમ ડિકલેર કર્યું છે જુઓ બે હજાર છ ક્યાં અને બે હજાર ત્રેવીસ આ એમનું વિઝન છે અને એ વિઝનથી જ્યારે કામ કરતા હોય ત્યારે આપણા માટે પણ આ જળોત્સવ અને જળોત્સવના માધ્યમથી અહીંયા આગળ આજે દસ દિવસ જે ચાલવાનો છે જળોત્સવ આજુબાજુના દરેક ગામ અહીંયા વિઝિટ કરશે જોશે એમની જગ્યાઓ હું અહીંયાથી જે નદીના રસ્તા ઉપરથી આવું તો કે આજુબાજુની જગ્યામાં કશું ઉગે જ નહીં બાવળિયા સિવાય કંઈ ના મળે અને કોઈ કદાચ કહે છે કે એમની પોતાની જગ્યાએ જોવા નહીં ગયા હોય આવી પરિસ્થિતિમાંથી આજે જે પાણી અહીંયા આગળ ભરાયું છે એ પાણી જોતાં હવે એમ લાગે છે કે દરેક જણ પોતપોતાની જમીન જોવાઈ જશે એ જમીનને બાવળીયા કાઢીને નવી માટી નાખીને અહીંયા આ માણીને બધું એમણે તો વાયું છે એવું અહીંયા લોકો પણ વાવતા થાય અને એમની ખેતીની જમીન સુધરે એના માટેનો પ્રયત્ન સરકાર અને ફાઉન્ડેશન દ્વારા આજે કરવામાં આવ્યો છે અહીંયા ખૂબ સારી પ્રગતિ થાય એના માટે સરકાર તમારી સાથે છે સરકારની સાથે ઊભા રહીને આપણે કામ કરવું છે ત્યારે આજે ઘણા અમે લેટ પણ થયા છીએ પણ છતાં એક વાત ચોક્કસ કરીએ કે માન્ય નરેન્દ્રભાઈ આમાં બધાયમાં તમે જુઓ તો એક કોવિડ પછીની પરિસ્થિતિ અને કોવિડ પછીની પરિસ્થિતિ એટલે ફાઇનાન્શિયલ અને ફાઇનાન્શિયલ પોઝિશન મોટા મોટા દેશની હાલત ખરાબ થઈ ગઈ ત્યારે પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભારતે દસમાથી પાંચમા ક્રમે આપણું અર્થતંત્ર લાવ્યા અને હવે જ્યારે ચોવીસમાં માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસશે એટલે આપણું અર્થતંત્ર ત્રીજા નંબર ઉપર આવી જવાનું છે એટલે ખૂબ અહીંયા ગુજરાતનું બજેટ જે તે વખતે પંચાણું કે બે હજારની આજુબાજુ લગભગ બાર હજાર કરોડ રૂપિયા હતું બાર હજાર કરોડ રૂપિયા આજે આપણે ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાતનું એટલે ફાઇનાન્સિયલી પણ ખૂબ સારું મજબૂત અહીથી ગુજરાત આગળ વધી રહ્યું છે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતનું જે માન્ય નરેન્દ્રભાઈએ ગઈકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બનાવવા માટે આપણે વિકસિત ગુજરાતની પહેલ વિકસિત ગુજરાત માટે આપણે સૌ આગળ વધવાનું છે આ કેવી રીતે થાય તો કે ભાઈ વિકસિત ભારત કે વિકસિત ગુજરાત બનાવવું હોય તો આપણો નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ સરકારની જેટલી યોજના હોય એ બધી યોજના જેને મળવા પાત્ર હોય એ બધાને મળે એના માટેનો આ વિકસિત યાત્રામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છે અને એમનો હર હંમેશ સંકલ્પ રહ્યો છે કે નાનામાં નાના માણસને છેવાડાના માણસને આપણે મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ આપણે ગુજરાત વિકસિત ગુજરાત બનાવી શકીશું અને ગુજરાત વિકસિત બનશે તો ગુજરાત એક લીડ લઈ અને વિકસિત ભારતમાં ભાગ લેશે એ જ આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત યાત્રા સંકલ્પ યાત્રાનો પણ આપણે બધા લાભ લઈએ આપણે સરકારની યોજનાનો લાભ ન લેવો હોય તો જેને મળવાપાત્ર હોય એને આપણે સૌ સાથે મળીને અપાઈએ અને પાણીનો ઉપયોગ સૌથી વધારે અગત્યની વાત છે કે પાણી ધીમે ધીમે બધાને મળતું ગયું છે પણ માન્ય નરેન્દ્રભાઈ એમાં પણ અત્યારથી દુરમદેશી વાપરી છે કે પાણીનો સંગ્રહ માટે એમણે અમૃત સરોવર યોજના એટલે કે ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે એ આજથી જ એના પગલાં લેવા માટે અમૃત સરોવર યોજના દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવવાના અને ગુજરાત સરકારે પૂર્ણ કર્યા છે એની અંદર પાણી રહે એમનો સંકલ્પ છે કે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં રહે એનો પણ એમનો એક સંકલ્પ હોય છે એ હર હંમેશ કહેતા હોય છે કે ભાઈ આપણે પાણીને પ્રસાદની જેમ વાપરો એટલે પ્રસાદ શબ્દ મગજમાં આવે તો આપણે પાણીનો દુરુપયોગ ન કરીએ અને પાણીનો ઉપયોગ કરી અને જેટલું બચાવીશું એટલું જ આપણા માટે ખૂબ અગત્યનું રહેવાનું છે પાણી જેમ જેમ મળતું જાય એમ આપણે એનો ઉપયોગ જે કરતા હોઈએ છીએ એ આપણા મગજમાં રહેતું નથી અત્યારે પાણી દસ રૂપિયાની બોટલ દસ રૂપિયાની બોટલથી વધારે આગળ વાત કરું તો અત્યારે દરિયાનું પાણી મીઠું કરવાનું પ્લાન્ટો ગુજરાત સરકાર લગાવી રહી છે એટલે એ પાણીની વેલ્યુ શું છે કઈ બાજુ આપણે જઈ રહ્યા છે એ બધું જોતા આપણે માન્ય નરેન્દ્રભાઈએ જે આપણને કીધું છે કે પાણીને પ્રસાદની જે એમ વાપરીએ તો એ પ્રસાદની જેમ વાપરતા શીખીશું મગજમાં રાખીશું ઉપયોગ જેટલો થાય એટલો વધુને વધુ જે ઉપયોગ છે એ ઉપયોગ વેડફાટ ન થાય અને સંગ્રહ જેટલો વધુને વધુ થાય એના માટેનો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત